हेलो फ्रेंड्स, पार्ट नंबर 3 ओसीएम पार्ट नंबर 3 એટલે કે બીએ આયોજન આયોજનના ચાર ક્વેશ્ચન છે. આયોજન લાભ, આયોજન ગેરલાભ, આયોજન લક્ષણો અને આયોજનના તબક્કા. તો આપણે આપણે લક્ષણો જોઈ ગયા છે, આપણે આયોજનના લક્ષણો જોઈ ગયા છે. એટલું યાદ રાખજો કે લક્ષણો અને લાભ સરખા હોય. તમે વાઇસ વર્ષા પણ તમે લખી શકો. ફરી કે રાખું છું, આયોજનના લાભ અને આયોજનના જે લક્ષણ હોય બંને સરખા છે, થોડું ચેન્જીસ આવશે. તમે આયોજન આયોજન લાભ વડે કરો તો લક્ષણ લખશો તો પણ ચાલશે, લક્ષણ હશે તો આયોજન તો હોય પણ અમુક જ હોય, બધા પોઈન્ટ નહીં. ઓકે, હવે આ જે છે એ કે મર્યાદા. મર્યાદા એટલે ગેરફાયદા, ગેરલાભ. એ મર્યાદા બોલો, ગેરફાયદા બોલો, કાં તો ગેરલાભ. અને જો તમને લાભ લાભ પૂછે, જો સપોઝ તમને એક્ઝામમાં લાભ લાભ પૂછે, આગળ લાભ લાભ કરવાના, લાભ પણ લખવાના અને ગેરલાભ લખવાના, ફક્ત પાંચ પાંચ ને સમજાવશો ને તો પણ જશે. આજે લાભ અને આજે ગેરલાભ તમે પાંચ પાંચ સમજાવશો ને તો પણ જશે. એટલે મર્યાદા બોલો, એના ગેરફાયદા બોલો, અથવા તો ગેરલાભ બોલો, લખવાનું બધું સરળ છે. ઓકે, તો એટલું યાદ રાખજો કે લાભ પોઝિટિવલી હોય અને નેગેટિવમાં આવે મર્યાદા. મર્યાદા બધા કંઈ પણ તો મર્યાદા હોય નેગેટિવમાં, સેન્ટર બધા નેગેટિવ જ હોય, નકારાત્મક જ. ફરી કહી રાખું છું, મર્યાદા બોલો કે ગેરફાયદા બોલો, કાં તો ગેરલાભ બોલો, બધાના બધાના જે પોઈન્ટ આવે છે કેવા આવે છે, નેગેટિવમાં જ આવતા. એટલે આયોજનની મર્યાદા સમજાવ, એટલે પહેલાં તમે વ્યાખ્યા રાખવાની છે. સ્ટેનલી લખશો ને તો પણ, જોર્જ સ્ટેનલ એક્ઝામમાં લખશો ને તો પણ ચાલશે, પણ તમારે વ્યાખ્યા લખવાની. પછી આયોજન સર્વવ્યાપી છે, દરેક ક્ષેત્રમાં, ધંધાકીય એકમ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, રમત રમતનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આયોજન તો આવે. બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, આયોજન એટલે બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, ઉચ્ચ સપાટી વાળા બીઓડી એમબી અને જીએમ એ લોકો મેક્સિમમ આયોજનમાં કરતા હોય છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વધારે થાય શકતું નથી. આયોજન એ પારદર્શક, સોરી પારદર્શક હોવું જોઈએ, એટલે તમને રસ્તો બતાવતા હોવું જોઈએ. તે અપૂર્ણ નથી કે સંપૂર્ણ પણ નથી, મીન્સ ખરું પણ થાય અને ખોટું પણ થાય, પરંતુ તે સભાન પ્રક્રિયા, એટલે કે ઉચ્ચ સપાટીવાળા સભાનતાથી એ બધી પ્રક્રિયા થાય, મીન્સ કે આયોજન. તેથી તમે સામે ટીકાકારો, ટીકાકારો ખરાબ બોલ્યા, એનું ઓપોઝિટ બોલ્યા, અને નિષ્ણાત દ્વારા નીચે પ્રમાણે ટીકાઓ કરવામાં આવે. આયોજન કરનાર હોય પણ ખરાબ બોલનાર પણ બીજા કેટલા લેખકો. ભાવિની અનિશ્ચિતતા, ભવિષ્ય અનિશ્ચિત છે, અલબત્ત નેગેટિવ પણ, બધા નેગેટિવ પણ છે. એટલે ભાવિ અને ભાવિ એટલે ભવિષ્યની અનિશ્ચિતતા. તમે ધંધો ચાલતો હોવા એ પ્રોબ્લેમ આવી ગઈ, ધંધો બંધ થઈ ગયો, ઉદાહરણ તરીકે કોરોના, કોઈ ખબર પણ ત્યાં શું છે, કોરોના પહેલાં ખબર પણ નહોતી, જ્યારે આવ્યું ત્યારે ખબર પડી ગઈ. એના કારણે અને કોરોનાના કારણે કેટલા બિઝનેસ ઠપ થઈ ગયા, કેટલા બિઝનેસ ચાલતા સારા ચાલતા હતા એ બંધ થયો. ભાવિ અનિશ્ચિતતા, ખબર નથી ભવિષ્યમાં આવું પણ થશે. એટલે ભાવિ પરિષદ આયોજનના પાયામાં ધારણા અને અનુમાન, ધારણા કરી પણ મળે, ખોટી પણ મળે, પૂર્વાનુમાન કરે, પૂર્વાનુમાન ખરાબ હોય કે ખોટા પણ હોય, જે ભવિષ્ય સાથે સંબંધ છે પરંતુ ભવિષ્યુ છે અનિશ્ચિત, ભવિષ્યુ છે અનિશ્ચિત, જેના કારણે આવા પૂર્વાનુમાન પૂરેપૂરા સાચા પડતા, જેના કારણે આવા પૂર્વાનુમાન ખરેખર સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી આયોજન ભવિષ્યમાં અનિશ્ચિતતા રહેલી. ફરી આયોજનના પાયામાં ધારણા અને અનુમાન કરે છે, જે ભવિષ્ય સંબંધ ધરાય, જે ભવિષ્ય સાથે સંબંધ ધરાય, પરંતુ ભાવિ જેવું છે અનિશ્ચિત. આપણે ધારણા કરીએ પણ ધારણા કરતા ખોટું થાય, ઊંધું થાય, જેના કારણે આવા પૂર્વણો પૂરેપૂરા સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવા જેમાં અનિશ્ચિતતાઓ રહેલી. ખર્ચા પ્રક્રિયા, જો આયોજનને ખર્ચા પ્રક્રિયા એટલા માટે ખર્ચા પ્રક્રિયા છે કે આપણે આયોજન કરીએ અને એક્સપર્ટ એટલે કે નિષ્ણાત રોકવા પડે, અને નિષ્ણાત તેથી વધારે હોય છે. આયોજન એ ખર્ચા પ્રવૃત્તિ છે, આયોજનને કરવા માટે નિષ્ણાતને રોકવા પડે, અને નિષ્ણાત એવા હોય વધારે ફી ચાર્જ કરતા હોય. પણ એમાં એવું હોય કે જો આપણે નિષ્ણાત ના રોકીએ તો આયોજનમાં વધારે ખર્ચ થઈ જાય. નિષ્ણાત રોકીએ ખર્ચ તો છે, પણ જો આયોજન આપણે જાતે કરીએ તો ફેર થાય, લોસ થાય, એટલે વધારે નુકસાન થાય. એટલે એના કરતાં સારું બેટર છે કે તમે નિષ્ણાતને રાખો, આયોજન કરવા માટે નિષ્ણાત રાખો. એ ખર્ચ છે, પણ જો એ ના હોય ને તો વધારે ખર્ચ થશે. તમે તમારા આગળ પ્રમાણે કામ કરશો તો તમને વધારે લોસ થશે, મેબી કદાચ ફેર થઈ થઈ ગયા તો. એટલે આજ પ્રમાણે નિષ્ણાતને સલાહ લેવા માટે તેમાંની ફી ઊંચી હોય, પરંતુ તૈયાર કરવામાં સમય જાય, શક્તિ જાય, નાણાં મોટું થઈ જાય છે.
એક્સપર્ટ તમે રાખો, નિષ્ણાત તમે રાખો, એ તેનો સમય પણ વેસ્ટ થાય, શક્તિ પણ વેસ્ટ થાય, અને નાણાંનો વ્યવહાર પણ થાય છે. આમ આયોજન શું છે? એક ખર્ચાળ પ્રક્રિયા છે, લાંબી પ્રક્રિયા. આયોજન છે એકદમ લાંબી પ્રક્રિયા. આજે પ્રમાણે જરૂરી માહિતી એકત્રિત કરી, આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી, તેનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરવું પડે. પહેલાં માહિતી મેળવો, માહિતી વર્ગીકરણ કરો, પછી એનું વિશ્લેષણ કરો, એટલે કે ઇન્ટરપ્રેશન કરો, અને એનું અર્થઘટન કરો, બાયફર્કેટ કરો, કરી વિવિધ વિકલ્પો વિચારવામાં આવે, જેથી જે લાંબી અને સમય માંગે તેવી વધે. આયોજન બી જે સમય પણ લાગે અને કામો પ્રક્રિયા પ્રોસેસ. ફરી બોલું, આયોજન કરવાનું જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે, વિવિધ વિકલ્પો વિચારણા કરવા, જે લાંબી અને સમય માંગે તેવી પ્રક્રિયા. આયોજન પ્રસ્તુત હોવું જોઈએ, એટલે આયોજનમાં અનિશ્ચિત રહે, ગમે ત્યારે ગમે તે થઈ શકે. સમય સંજોગ એકમને અસર કરતા પડે, કારણ અગાઉથી તૈયાર કરે. આજે ઘણી વાર અપ્રસ્તુત કરી દે, તૈયાર તો કરો પણ એમાં કઈ સરકમ એટલે સંજોગ આવી જાય, આ જેને આપણે ચેન્જ કરવો પડે, બરાબર છે? તો જેના કારણે ખરીદી રહ્યા છે નિષ્ફળ રહે. ફરી કહું છું, આયોજન અનિશ્ચિત રહે છે. સમય સંજોગ કે એકમને અસર કરતા પરિબળને કારણે અગાઉથી તૈયાર કરેલા આયોજન ઘણી વાર બની જાય છે, અપ્રસ્તુત બની જાય, પ્રસ્તુત કરી શકતા નથી, ખોટો થઈ જાય, કે પ્રોબ્લેમ આવી જાય, બાકી કે આંતરિક પરિબળના કારણે ચેન્જીસ આવવા પડે, તો એના કારણે શું કહેવાય? અપ્રસ્તુત બની જાય, પ્રસ્તુત કરી શકતા નથી, તેને ઘરે આજે સુધી જાય છે નિષ્ફળ. એટલે જે પ્રમાણે આયોજન કરે એ પ્રમાણે ના પણ થાય છે. જડતા પહેલે અનો એક્ઝેક્ટ ઓપોઝિટ પોઈન્ટ તમે જુઓ તો એને કહેવાય ફ્લેક્સિબિલિટી, એટલે કે અનુરૂપ. શું સમજ હોવો જોઈએ? એ લક્ષણમાં આવતું, લક્ષણમાં આવતું કે આયોજન કેવો હોવો જોઈએ? પરિવર્તનશીલ હોવો જોઈએ. આયોજન પરિવર્તનશીલ હોવો જોઈએ. જો ફરીથી રાખું છો, લક્ષણની વાત કરું છું, મર્યાદાની વાત નથી કરી, આયોજનના લક્ષણમાં પોઈન્ટ હતો કે આયોજન કેવો હોવો જોઈએ? પરિવર્તનશીલ હોવો જોઈએ. મીન્સ કે એમાં સંજોગો વસાત સિચ્યુએશન પ્રમાણે ચેન્જીસ થવા જોઈએ. જો ના ચેન્જીસ થાય તો આયોજન ફેલ થાય છે. જો ચેન્જીસ ના કરીએ તો આજે સુધી જાય છે ફેલ થઈ જાય. એટલે કે એનો ઓપોઝિટ પોઈન્ટ છે, જડતા પહેરે છે. જો તમે પરિવર્તનશીલ નહીં હોય તો આયોજન જડ થઈ જશે, અને આયોજન જડ પ્રમાણે કરવામાં આવશે તો 100% તમે ફેલ જ કરી જશો. ફરી જડતા પહેરે આયોજન એક કાર્યક્રમ છે. આયોજન એ શું છે? કાર્યક્રમ તેને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન એ કાર્યક્રમ છે, તેને ભવિષ્ય સંબંધ છે. આયોજન અમલ દરમિયાન ઉભી થતી વિચાર વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ પરિવર્તન શકતા. આયોજન એ કાર્યક્રમ છે, તેને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન અમલ દરમિયાન ઉભી થતી વિપરીત પરિસ્થિતિમાં, એટલે ખરાબ ઊંધી પરિસ્થિતિમાં અધિકારીઓ કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. એવો ને એવો જળ રહે છે. જો એવા એવા જળ રહેશો તો ધંધો સફળ નહીં થાય. એમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. આયોજકો હોય છે આયોજનમાં ફેરફાર નથી કરતા, ઈવીને ઈ જળ પ્રમાણે ચાલે, અને આયોજનને વળગી રહે તે બી કહેવાય કે આયોજન થાય છે જળ. એટલે સમય અને સંજોગ પ્રમાણે ચાલવાનું, એટલે કે મતલબ કે જેવો ચેન્જીસ જરૂર હોવા ચેન્જીસ લાવવાનું. એટલે કહું છું, આયોજન પરિવર્તનશીલ હોવો જોઈએ. લક્ષણમાં આવતું જેનું ઊંધું છે આયોજન જળ, જો આયોજન જળ હોય અને જળ જોઈએ અને એના જે કર્મચારી કર્મચારી ચેન્જીસ ના લાવે, મીન્સ કે માલિકને કહેવા પ્રમાણે, તો ચોક્કસ એ ફેલ થાય છે. બાહ્ય પરિબળોની અચોક્કસતા, ધંધાકીયમાં આંતરિક પરિબળ પણ હોય છે અને બાહ્ય પરિબળો, એ ધંધા બંધ ઇફેક્ટ કરે, અસર થાય આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોની પ્રોફિટ નહીં થાય તો ધંધો બંધ પણ થઈ જાય. એટલે ધંધાકીયમાં અસર થતા બાહ્ય પરિબળ ફેરફાર થતો હોય છે. ધંધાકીયમાં જે પ્રમાણે છે એ બાહ્ય પરિબળોનો ફેરફાર થતા હોય છે, જે આયોજનને સફળતા સૂચિત કરે છે, અવરોધ. જો બાહ્ય પરિબળો ધંધો વિશે ચાલતા હોય, બાહ્ય પરિબળો શું કારણ કોરોના ધંધામાં ચાલતો હતો, અને કોરોના કારણે ધંધામાં અવરોધ આવી જાય, વિચારે પણ નહોતું કે આવું પણ ગ્રંથ હશે ભવિષ્યમાં. તો ફરી ધંધા એકમ અસર કરતા બાહ્ય પરિમાણ ફેરફાર થતા રહે છે, અને તે આયોજનની સફળતા શું કરે છે? અવરોધ. અપૂરતી માહિતી, અધૂરી માહિતી. જો તમે માહિતી મેળવો અને એ અપૂરતી અથવા અધૂરી હોય, અને એના પ્રમાણે તમે આયોજન તો ડેફિનેટલી આયોજન ફેલ થશે. એટલે પૂરતી માહિતી હોય, પૂરતા ડેટા તમારી પાસે હોય, તો જ આયોજન તમે બનાવો તો સફળ જશે. જો અપૂરતી માહિતી અને અસ્પષ્ટ માહિતી હશે તો તમે સક્સેસ નહીં થઈ શકે. આજે કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે, આજે કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે, જે માહિતી અધૂરી છે અસ્પષ્ટ હોય, જે માહિતી અધૂરી કે અસ્પષ્ટ તેના આધારે તૈયાર કરેલા
अमलीकरण इच्छित परिणाम मिळू शकता परी भी लागू जाए प्रमाणे जरूरी माहिती एकत्रित करावा लागतो जी माहिती अधूरी की अस्पष्ट आहे त्यांना आधारे तयार करा आयोजन त्यांना अमलीकरण इच्छित परिणाम मिळू शकतात कर्मचाऱ्यांना दर्जा तत्वमा बदलाव पावला कर्मचारी होशियार हवाय कर्मचारी मध्ये आवडत हवाय स्किल हवाय आवडत हवाय ऍबिलिटी हवाय समर्थता हवाय नॉलेज हवाय पण हे लोक ऍप्लाय करू शकता अमलमा मूकी शकता नाही एटला माटे के मॅनेजमेंट वाला हवाय मॅनेजमेंट वाला है जो खूप ना पडे એમની જે બુદ્ધિ કસોટી હોય બુદ્ધિ હોય એમને આવડત હોશિયારી એક બદલાવાનો ચાન્સ મળતો નથી મોકો મળતો એટલે કહેવા મતલબ કર્મચારી સર્જાત્મક પ્રવૃત્તિ કરવી હોય પણ કરી શકતા નથી મેનેજમેન્ટ એને ના પણ કહી આજ અમલને ધંધા એકમના કર્મચારી કરવાનો છે આજનો અમલ ધંધા એકમના કર્મચારી કરવાનો હોય છે કર્મચારી વિવિધ સર્જાત્મક શક્તિ હોવા છતાં તેઓ પોતાના આયોજનનો અમલ ધંધામાં ઇચ્છિત ફેરફાર કરી શકતા માની હોય મેનેજમેન્ટ વાળા તમને આજે આપી કરી એ લોકો ચેન્જીસ ના કરે એ લોકો ફેરફાર ના કરે પણ જો આ લોકો ફેરફાર કરવાના હોય મીન્સ કોને કર્મચારી એમની શક્તિ પ્રમાણે એમને આવડત પ્રમાણે એમના હોશિયારી પ્રમાણે પણ એ નથી કરી શકતા કેમ કે મેનેજમેન્ટ એમને એવું એલાવ કરતા નથી તો એમની સર્જાત્મક શક્તિ ખીલતી નથી એટલે એમની જે હોશિયારી આવડત હોય એમની એવી જ રહે છે એનો વિકાસ થતો નથી પણ એ લોકો આ કરતા વિવિધ સર્જાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આજે રમણ દરમિયાન તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકતા નથી તેથી કર્મચારી સર્જાત્મકતા અવરોધે પદ્ધતિઓ શું છે ખામી યુક્ત પદ્ધતિ હોય આયોજનની પણ કેવી હોય ખામી વાળી હોય તો પણ ધંધો સફળ થતો નથી આજે પણ અનુમાન અને પૂર્વાનુમાન માટે ગાણિતિક પદ્ધતિને આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવાનો જેમાં આંકડા તમે ભણી ચૂક્યા છો આવૃત્તિ વિતરણ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બરોબર એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો એટલે કે આ રીતના અનુમાન પૂર્ણ કરવા માટે ગાણિતિક પદ્ધતિને આંકડાકીય માહિતી ઉપયોગ થાય આ પદ્ધતિ ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણય ખોટા રહે તેને આયોજન કહેવાય છે નિષ્ફળ ફરીથી આયોજનનો અનુમાન અને પૂર્વાનુમાન માટે ગાણિતિક પદ્ધતિ અને આંકડાકીય માહિતી ઉપયોગ થાય છે આ પદ્ધતિ ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણય ખોટા કહેવાય તેને આયોજન કહેવાય નિષ્ફળ ફરીથી આયોજનના મર્યાદા છે ચાર પેશન્ટ મોસ્ટ એન્ટી લક્ષણ લાભ પહેલા મને એના સ્ટેજ એટલે કે તબક્કા ચાર માંથી ગમે તે પેશન્ટ હોય તમારે પહેલા રેજિસ્ટર લખવાનું તમારે પહેલા વ્યાખ્યા લખવાની લે વ્યાખ્યા જો ટાઈમ હોય તો લખજો ટાઈમ ના હોય લખતા તો પછી આ બધું આપ પડે તમારે આમ સિક્વન્સ વાઇઝ નહીં લખો તો પણ જો પણ એક વ્યાખ્યા લખો સ્ટેજિસ અને તબક્કામાં તબક્કામાં તમારે જે પોઈન્ટ લખશો એટલા લખવાના તમારે સિક્વન્સ વાઇઝ લખવાનું સમજ નહીં લખો તો પણ ચાલશે એટલે ભાવિ અનિશ્ચિતતા ખર્ચા પ્રક્રિયા લાંબી પ્રક્રિયા આયોજન પ્રસ્તુત જો ખોટો હોય તો અપ્રસ્તુત બની જાય જડતા પહેરે બાહ્ય પરિણ અનિશ્ચિતતા અપૂરતી માહિતી કર્મચારી સર્જાત્મકતામાં અવરોધ થાય અને ખામીયુક્ત પદ્ધતિનો બરોબર તો અનાગત પેશન હશે એનાથી છે લાભનો પેશન હશે ઓકે તો આપણે નોટ ડાઉન કરો નેક્સ્ટ પેશન નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ